સમાચારના પ્રાયોજક છે ડ્યુરાશાઇન સ્ટીલ રૂફ ઓર વોલ શીટ્સ. અનોખે રંગો ઓર અલગ સ્ટાઇલ્સ મે ઉપલબ્ધ ડ્યુરાશાઇન સ્ટીલ રૂફ એન્ડ વોલ શીટ્સ. જીવન મે રંગ સ્ટીલ કે સંગ. યાત્રાધામ અંબાજી ખાતે યોજાનાર ભાદરવી પૂર્ણિમાના મેળા માટે તંત્ર સજ્જ. જિલ્લા કલેક્ટરે પૂર્વ તૈયારીઓની કરી સમીક્ષા. બનાસકાંઠામાં ચૂંટણી પંચની મોબાઈલ એપનું પણ જિલ્લા કલેક્ટરના હસ્તે કરાયું લોકાર્પણ. બનાસકાંઠાના દિયોદર ખાતે 11 કરોડના ખર્ચે બંધાયેલ કોર્ટ સંકુલની નવી ઇમારતનું કરાયું લોકાર્પણ. ધાનેરા ખાતે જીવન વીમા નિગમના 63મા સ્થાપના દિવસની કરાઈ ઉજવણી. ડીસામાં નવા બનેલા રોડ માર્ગો ટૂંકા ગાળામાં જ ખખડી જતા ગેરરીતિઓની ગંધ. પાલિકા તંત્રએ હલકી કામગીરી સામે આંખ આડા કાન કર્યા હોવાની વિગતો સપાટી ઉપર ઉપસી આવતા નગરજનોમાં નારાજગી. બનાસકાંઠાની બહેનો દ્વારા કેવડા ત્રીજના વ્રતની કરાઈ ઉજવણી. આખો દિવસ ઉપવાસ રાખી વ્રતધારી બહેનોએ સામૂહિક રીતે શિવજીની પૂજા અર્ચના કરી સર્જ્યો ભક્તિમય માહોલ. હવે જોઈએ સમાચારો વિગતવાર. આગામી 8 સપ્ટેમ્બરથી અંબાજી ખાતે ભાદરવી પૂર્ણિમાના મહામેળાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે જિલ્લા કલેક્ટર અને હોદ્દાની રૂએ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન સંદીપ સાંગલે પાલનપુર ખાતે સમીક્ષા બેઠક યોજી તમામ વિભાગોની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી હતી. પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પ્રતિવર્ષ યોજાતા ભાદરવી પૂનમના મહામેળા આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા હોય બનાસકાંઠાનું વહીવટીતંત્ર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ લાખો માઈ ભક્તોની સેવા માટે સજ્જ બન્યું છે ત્યારે જિલ્લા કલેક્ટર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન સંદીપ સાંગલેની સૂચના અને માર્ગદર્શન અનુસાર યાત્રિકોને વ્યાપક સુવિધાઓ ઉપલબ્ધ બનાવવાનું આયોજન કરાયું છે. અંબાજી મેળા સંદર્ભે પાલનપુર ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાયેલી સમીક્ષા બેઠકમાં મેળામાં આવતા માઈ ભક્તોને વિવિધ સુવિધાઓ સારી રીતે પૂરી પાડી તેમની યાત્રા સુખરૂપ બનાવવામાં યશભાગી બનવા જિલ્લા કલેક્ટરે તંત્રને આહવાન કરી યાત્રિકોની સુવિધા માટે બનાવેલ વિવિધ સમિતિઓના આયોજન અને કામગીરીની વિસ્તૃત સમીક્ષા પણ કરી હતી. આ વર્ષે ભાદરવી પૂર્ણિમાના મહામેળામાં 30 લાખથી વધુ યાત્રિકો આવવાની ધારણા સાથે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મેળા પ્રસંગે અંબાજી મંદિરમાં દર્શનના સમયમાં ખાસ વધારો કરીને રાત્રિના 1:30 વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લું રાખવાનો નિર્ણય કર્યો છે. સિનિયર સિટીઝન, દિવ્યાંગો તેમજ સંઘમાં આવતા યાત્રિકો માટે અલાયદી રેલિંગની વ્યવસ્થા કરાઈ છે. યાત્રિકોને પીવાનું પાણી, સુરક્ષા, આરોગ્ય, વીજ સુવિધા, પાર્કિંગ વ્યવસ્થા તથા દૂધ અને જમવાની વ્યવસ્થા સરળતાથી મળે તે માટે સંગીન આયોજન કરાયું છે. પોલીસ અને સુરક્ષા દળના જવાનો પણ પરિસ્થિતિ પર બાજ નજર રાખી માઈ ભક્તોને મદદરૂપ બનશે. એસટી નિગમ દ્વારા મેળા પ્રસંગે 1100 જેટલી વધારાની બસો મૂકી યાત્રિકોને રાત દિવસ મુસાફરીની સુવિધા પૂરી પડાશે. યાત્રિકોનું આરોગ્ય જળવાઈ રહે અને જરૂર પડે તરત જ મેડિકલ સુવિધા મળે તે માટે અંબાજી જતા રસ્તા ઉપર અને અંબાજી ખાતે નિષ્ણાંત ડોક્ટરોની ટીમ, દવાઓ, તબીબી સ્ટાફ અને મોબાઈલ વાન સાથે ઉપલબ્ધ રહેશે. મોબાઈલ ટીમ દ્વારા યાત્રિકોને સ્થળ પર તાત્કાલિક સારવાર મળે તેવું પણ આયોજન કરાયું છે. ત્રિશુળિયા ઘાટ પાસે પણ 108 એમ્બ્યુલન્સ વાન તૈનાત કરાશે. અંબાજી જતા રસ્તામાં આવતા પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર તથા રેફરલ હોસ્પિટલ પણ રાઉન્ડ ધ ક્લોક કાર્યરત રહેશે. ડુંગરાળ વિસ્તારના વિવિધ સ્થળોએ મેડિકલ કેમ્પોની ખાસ વ્યવસ્થા કરાઈ છે. અંબાજીના મહત્વના સ્થળોએ મોટા LED ગોઠવી મેળાની તમામ વ્યવસ્થા ઉપર દર્શનનો સમય, સંબંધિત ફોન નંબરો અને જરૂરી માહિતી દર્શાવાશે. વાહનોના પાર્કિંગ તથા પ્રવેશ પાસ આપવા માટે પણ જરૂરી વ્યવસ્થા ગોઠવાશે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી BA શાહ, નિવાસી અધિક કલેક્ટર LB બાંભણિયા, અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર SJ ચાવડા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક RV વાળા, પ્રાંત અધિકારીઓ, UGVCL ના અધિક્ષક ઇજનેર LA ગઢવી, SJ ના વિભાગીય નિયામક સહિત જિલ્લાની વિવિધ કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 31 ઓગસ્ટે તમામ વિભાગોની અમે ભાદરવી પૂનમ મહામેળાની વિશે પ્રગતિની સમીક્ષા કરી. RNB, પોલીસ, આરોગ્ય વિભાગ, પશુપાલન વિભાગ, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત
આ બધા જ વિભાગોની જે તૈયારીઓ છે એની જે પ્રગતિ છે એની સમીક્ષા કરીને એમને સૂચનાઓ આપવામાં આવેલ છે. ભાદરવી પૂનમ મહામેળો 8મી સપ્ટેમ્બરથી 14મી સપ્ટેમ્બર સુધી ચાલવાના છે અને એમાં 30 લાખથી વધારે માઈ ભક્તો આવશે એવી વહીવટીતંત્રને આશા છે. એ સંદર્ભે જે ઝીણી ઝીણી બાબતો છે શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ન પડે એના માટેની તમામ તૈયારીઓ વહીવટીતંત્ર દ્વારા પૂર્ણ કરવામાં આવે છે અને એ રીતે વહીવટીતંત્ર સજ્જ છે. તમામ વ્યવસ્થાઓનો અમે સમીક્ષા કરી છે, ઇન્ક્લુડિંગ જે ખોવાયેલા બાળકો છે એમને કઈ રીતે પરત આપણે પુનઃસ્થાપિત કરી શકીએ, આરોગ્યની કઈ રીતે સાર સંભાળ લઈ શકીએ, આ તમામ બાબતોમાં ચોક્કસ અમારું ધ્યાન છે. સુરક્ષાના દૃષ્ટિએ પણ પોલીસ બંદોબસ્ત ડિપ્લોયમેન્ટ પ્લાન તૈયાર છે અને એ સમીક્ષા પણ થઈ ગઈ છે. શક્તિની ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર ગણાતા પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે જગતજનનીના દર્શન કરવા સેંકડો શ્રદ્ધાળુઓ આવતા હોય છે. ભાદરવી પૂર્ણિમા પૂર્વે અંબાજીમાં 7 દિવસનો મહામેળો પણ યોજાય છે. આ મેળામાં શ્રદ્ધાળુઓનો ઘસારો વધી જાય છે ત્યારે માના ધામમાં પગપાળા સંઘોનું આગમન ચાલુ થઈ ગયું છે. આજે બનાસકાંઠાના ડીસાસાનો જય અંબે મિત્ર મંડળનો પગપાળા સંઘ અંબાજી આવી પહોંચ્યો હતો. ડીસાથી જય અંબે મિત્ર મંડળ દ્વારા છેલ્લા 30 વર્ષથી સતત અંબાજીના પગપાળા સંઘનું આયોજન કરાયું છે. આ પગપાળા સંઘમાં 200થી વધારે માઈ ભક્તો જોડાયા છે. ડીસાનો આ પગપાળા સંઘ આજે અંબાજી પહોંચ્યા બાદ ગબ્બર મંદિર અને મા અંબાના નિજ મંદિરના શિખર પર ધજા ચડાવી પદયાત્રીઓએ ધન્યતા અનુભવી હતી. અમારો સંઘ એમ 31 વર્ષથી આવે છે પણ હવે અમે 10 વર્ષથી સંઘ મોટો લઈને આવ્યા છીએ. દિશાથી અંબાજી પગપાળા સંઘ છે અમારો. 29 તારીખે અમે સવારના નીકળ્યા હતા અને 1 તારીખે અમે અહીંયા આગળ માતાજીના મંદિરમાં ધજા ચડાવી, ગબ્બર ઉપર ધજા ચડાવી અને 200 જણની અમારી સંખ્યા છે. અમે દર સાલ આ રીતના માતાની અમારી અમારા પર ખૂબ કૃપા છે અને અમે દર સાલ આ રીતના હેડતા ભાઈ બહેનો 50 જેવી અમારી ભેગી બહેનો છે, નાના છોકરા છે, બધાય છે અમારી સાથે. ખાસ સહકાર બહુનો બધાનો સારો મળે છે અને અંબાજી કોઈ તકલીફ પડતી નથી. મારે બધી બહેનોને કે કોઈને નાના છોકરો પણ નાના છોકરા જેવા ચાલે છે. આના અંદર અંબાજી આ ડીસા ઉમિયાનગરથી આ સંઘ ચાલે છે બરાબર. અમારો 200ની સંખ્યાના અંદર આ સંઘ છે અમારો. ડીસાથી 90 થી 95 કિલોમીટર જેવું થાય છે અને અમારે 3 દાડાના અંદર અમે અહીંયા આવીએ છીએ. નાઇટ અમે અહીંયા રહીએ છીએ અને બીજા દાડે ગબ્બર ઉપર ધજા ચડાવીએ અને પછી મંદિરે ધજા ચડાવીએ અને પછી જમણવાર અમારા પ્રસાદ લાડુનો લઈ અને પછી મહાપ્રસાદ લઈ અને પોતપોતાના ઘર પર પડતર પાછા રવાના અમે થઈએ છીએ. હવેથી મતદારો આંગળીના ટેરવે મતદાન યાદીમાં કોઈ પણ ભૂલ સુધારી શકશે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મોબાઈલ એપ તૈયાર કરી જે એન્ડ્રોઈડ મોબાઈલમાં ડાઉનલોડ કરી મતદારો પોતાના અને પરિવારના નામ, ફોટો તેમજ કોઈ પણ ભૂલને જાતે જ સુધારી શકશે. આજે જિલ્લા મથક પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલે મતદાર યાદી સુધારણા એપને ખુલ્લી મૂકી હતી. 1 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર સુધી આ એપ દ્વારા મતદાન યાદીમાં સુધારા વધારા કરી શકાશે. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર LB બાંભણિયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશભાઈ ઠક્કર, પ્રાંત અધિકારી AD જોશી, મામલતદાર નીનામા સહિત પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. મીડિયા સાથેની વાતચીતમાં જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલે ચૂંટણી પંચની એપ મારફતે મતદાર યાદી સુધારણાનો વધુમાં વધુ લોકો લાભ લે તેવું આહવાન કર્યું હતું. આજ 1 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર સુધી કમિશન દ્વારા, ઇલેક્શન કમિશન દ્વારા ઇલેક્ટ્રોલ વેરિફિકેશન પ્રોગ્રામ EVP લોન્ચ થયું છે. એમાં 100% મતદાર યાદી ક્ષતિરહિત બને એના માટે જાતે મતદારો દ્વારા વેરિફિકેશન એમના ડિટેલ્સનું થાય અને એ ઓથેન્ટિકેટ કરે અને એ મુજબની મતદાર યાદી ક્ષતિરહિત બને એના માટે આ ડ્રાઈવ લોન્ચ કરી છે. આ તમામ પ્રક્રિયા માટે એપ પણ છે અને NVSP પોર્ટલ ઉપર અને એપ ઉપર જઈને મતદાર જાતે એમના ડિટેલ્સનું વેરિફિકેશન કરી શકે છે. સાથે સાથે ઈગ્રામ અને CSC સેન્ટર્સના દ્વારા પણ આ વેરિફિકેશન પ્રોગ્રામ આપણે ચલાવવાના છે. તો હું બનાસકાંઠાના મતદારોને ખાસ અપીલ કરું છું કે આ ઇલેક્ટ્રોલ વેરિફિકેશન પ્રોગ્રામમાં સંમિલિત થઈને એમના ડિટેલ્સ વેરીફાય કરે, ઓથેન્ટિકેટ કરે અને એક મતદાર અધિક ક્ષતિરહિત બનાવવા
મદદ કરે, સાથે સાથે મીડિયાના મિત્રોને પણ અપીલ કરું છું કે એમના માધ્યમ દ્વારા નાગરિકોમાં આ બાબતમાં અવેરનેસ લાવે અને મોટી સંખ્યામાં આમાં મતદારો જોડાય તે બી હું અપીલ કરું છું. બનાસકાંઠાના થરાદવાવ પંથકમાં શનિવારે ધોધમાર વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. શનિવારે વહેલી સવારથી જ બફારો અનુભવાયા બાદ વરસાદ પડતા ઠંડક પ્રસરી હતી. વાવ તાલુકાના દેથોડી ગામમાં ધોધમાર વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડતા અસાઢી માહોલ સર્જાયો હતો. શનિવારે વાવ તાલુકામાં વીજળી પડતા એક ખેડૂતની ભેંસનું પણ મોત નીપજ્યું હોવાના અહેવાલો મળ્યા છે. પાલનપુર તાલુકાના ગઢ ખાતે શનિવારે વરસાદી માહોલ વચ્ચે લીમડાનો વૃક્ષ તૂટી પડતા એક ભેંસનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ કુદરતી તોફાન દરમિયાન બે વીજ થાંભલા તૂટી જતા વીજ પુરવઠો પણ ખોરાઈ ગયો હતો. ગઢથી હોડા તરફ જતા રોડ ઉપર હેમળા વિસ્તારમાં રહેતા તારાબેન લક્ષ્મણભાઈ વાલ્મીકી નામક વિધવા મહિલા પશુપાલન થકી જીવન નિર્વાહ ચલાવે છે. જોકે ગત શનિવારે રાત્રે તેમના ખેતરમાં બાંધેલ ભેંસ ઉપર લીમડાનો વૃક્ષ તૂટી પડતા ગંભીર રીતે ઘવાયેલી ભેંસનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટના વખતે બાજુમાંથી પસાર થતી વીજ લાઇનના બે થાંભલા પણ તૂટી જતા વીજળી પણ ડૂલ થઈ ગઈ હતી. જોકે સદનસીબે બાજુમાં બાંધેલ અન્ય બે પશુઓ બચી ગયા હતા. આ ઘટનામાં અંદાજે 60,000 કિંમતની ભેંસનું મોત નીપજતા વિધવા પશુપાલન મહિલા મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. અચ્છા, શું બનાવ, શું થયું છે તમારે અહીંયા? વાયર પડ્યો એવો જ લેબડો પાકી ગયો. લેબડો પડ્યો એવું ચોટું મારી ગયું. કેટલાનું ચોટું? ચોટું 3 વર્ષનું, 4 વર્ષનું. કેટલી કિંમતનું? કિંમતનું 8-8,000. ડીસા શહેર દક્ષિણ પોલીસને શહેરમાં થયેલી એક ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. ડીસા હાઈવે પર આવેલી જ્યોત હોટલ નજીક મોબાઈલ ટાવરની બેટરીઓની ચોરી થતાં ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદના આધારે દક્ષિણ પોલીસ મથકે પોલીસ સબ ઇન્સ્પેક્ટર લગદીરવાળાએ ઘટનાની ઊંડી તપાસ ચલાવી ખાનગી બાતમીઓની મદદથી બે આરોપીઓને મુદ્દામાર સહિત ઝડપી પાડ્યા છે. આ બંને આરોપીમાં ડીસા તાલુકાના શેરપુરા ગામના ભરતપુરી જયરામપુરી ગોસ્વામી અને કાંકરેજ તાલુકાના વડા ગામના બક્કાજી જામાજી ઠાકોરનો સમાવેશ થાય છે. પોલીસે આ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી સબજેલ મોકલી દીધા છે. દર્શક મિત્રો, સમય છે એક વિરામનું અને વિરામ બાદ જોઈશું. બનાસકાંઠાના દિયોદર ખાતે 11 કરોડના ખર્ચે બંધાયેલ કોર્ટ સંકુલની નવી ઇમારતનું કરાયું લોકાર્પણ. ધાનેરા ખાતે જીવન વીમા નિગમના 63મા સ્થાપના દિવસની કરાઈ ઉજવણી. ડીસામાં નવા બનેલા રોડ માર્ગો ટૂંકા ગાળામાં જ ખકડી જતા ગેરરીતિઓની ગંધ. પાલિકા તંત્રએ હલકી કામગીરી સામે આંખ આડા કાન કર્યા હોવાની વિગતો સપાટી ઉપર ઉપસી આવતા નગરજનોમાં નારાજગી. બનાસકાંઠાની બહેનો દ્વારા કેવડા ત્રીજના વ્રતની કરાઈ ઉજવણી. આખો દિવસ ઉપવાસ રાખી વ્રતધારી બહેનોએ સામૂહિક રીતે શિવજીની પૂજા અર્ચના કરી સર્જ્યો ભક્તિમય માહોલ. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ? જુઓ ને, મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો. લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. તમારું પિક્ચર પોસ્ટકાર્ડ આવ્યું છે. આ તો કિશન શર્માજીનું ઘર છે, પણ આ તો ખૂબ જ જૂનું લાગે છે. સાધારણ સપ્લાયર્સ પર ભરોસો કરીને મેં ઘણી મોટી ભૂલ કરી દીધી. તેઓ કહે છે અલગ અને આપે છે કઈક અલગ જ. એટલે જ તો હું કહેતો હતો કે ફક્ત ઘર બનાવો તો ફક્ત ડ્યુરાશાઇન થી જ બનાવો.
હા, ડ્યુરાશાઇન બીજી બ્રાન્ડની સ્ટીલ શીટો કરતા 3 ગણી દમદાર અને 4 ગણી વધારે ચાલે છે. ફક્ત ડ્યુરાશાઇન જ આપે છે સાચી જાડાઈનો ભરોસો. ડ્યુરાશાઇન બને છે વિશ્વની સર્વોત્તમ પેઇન્ટ અને મેટલ કોટિંગ ટેકનિકથી. આ કોટિંગથી સૂરજની ગરમી રહે બહાર અને અંદરના તાપમાનમાં 5 ડિગ્રી સુધી ઘટાડો કરે. ઘરમાં પાણી ટપકવાની કોઈ જ સંભાવના રહેશે નહીં. ડ્યુરાશાઇન બને છે ટાટા બ્લુસ્કોપ સ્ટીલના વિશ્વ પ્રસિદ્ધ કારખાનાઓમાં પ્રમાણિત માર્કા સાથે. તમારી મૂડીનો સાચો મોલ ડ્યુરાશાઇન થી ઘર બને અનમોલ. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસ્યુ દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસ્યુ તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠાના દિયોદર ખાતે નવનિર્મિત કોર્ટ બિલ્ડિંગનું આજે વિધિવત રીતે લોકાર્પણ કરાયું હતું. દિયોદર ખાતે 11 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ નવીન કોર્ટ બિલ્ડિંગનો લોકાર્પણ કાર્યક્રમ આજે ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ અને બનાસકાંઠા જિલ્લા એડમિનિસ્ટ્રેટર જસ્ટિન પરેશ ઉપાધ્યાય તેમજ પાલનપુર કોર્ટના પ્રિન્સિપલ જજ વિક્રમસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો. આ અવસરે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયા બાદ દિયોદર બાર એસોસિએશન દ્વારા કુલદસ્તો, માતાજીની મૂર્તિ અને છાલ ઓઢાડી મહેમાનોનું સ્વાગત કરાયું હતું. બાદમાં ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે નવીન કોર્ટ બિલ્ડિંગને રિબિન કાપી ખુલ્લું મૂક્યું હતું. અદ્યતન સુવિધાઓથી સજ્જ આ નવીન કોર્ટ સંકુલના લોકાર્પણ પ્રસંગે એડિશનલ જજ જે એન ઠક્કર અને સિનિયર સિવિલ જજ આર આર મિસ્ત્રી તેમજ દિયોદર બાર એસોસિએશનના પ્રમુખ બળવંતસિંહ વાઘેલા તેમજ સેક્રેટરી સહિત વકીલ મિત્રો તેમજ રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે જે ઉદઘાટન થયું છે એમાં એને ખુલ્લું મૂકતા હું આનંદ અનુભવું છું. પ્રજાજનોને, લિટિગન્ટ્સને, વકીલોને નવા બિલ્ડિંગમાં સગવડો સચવાશે એવું મારું માનવું છે. મારા પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજશ્રી, અહીંના લોકલ હોદ્દેદારો, મહાનુભાવો એ બધા આજે ઉપસ્થિત રહ્યા છે અને આ બિલ્ડિંગને ખુલ્લું મૂકતા મને આનંદ થાય છે. સૌને સગવડો સચવાય એવી મારી શુભેચ્છાઓ છે. ધાનેરામાં આજે LIC ઓફ ઇન્ડિયાના 63મા સ્થાપના દિવસની દબદબાભેર ઉજવણી કરાઈ હતી. લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા આજે પોતાનો 63મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે, ત્યારે વીમા નિગમની ધાનેરા શાખા દ્વારા પણ આજે નિગમના સ્થાપના દિનની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે નગરના જાણીતા તબીબ ડોક્ટર યોગેશભાઈ શર્મા, દેના બેંકની ધાનેરા શાખાના ચીફ મેનેજર તપનભાઈ, LIC ની ધાનેરા શાખાના મેનેજર ML વણજારા સહિત સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં LIC ની એજન્ટ મિત્રોએ ઉપસ્થિતિમાં મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગચ્છ અને છાલ ઉઢાડી સન્માન કરાયા બાદ LIC ની ધાનેરા શાખામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર એજન્ટોને પણ સન્માનિત કરી પ્રોત્સાહિત કરાયા હતા. આ પ્રસંગે નિગમની ધાનેરા શાખાના બ્રાન્ચ મેનેજર ML વણજારાએ વીમા નિગમના કાર્ય પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે ઈસવીસન 1956થી દેશમાં સેવા આપતું LIC ની આજે કુલ 2048 બ્રાન્ચ ઓફિસો તેમજ
11,79,229 એજન્ટો થકી દેશવાસીઓને સુરક્ષા કવચ પૂરું પાડી સૌથી વધુ વિશ્વનીય વીમા કંપની તરીકે અગ્રેસર બન્યું છે, જે દેશ માટે ગૌરવપૂર્ણ બાબત છે. આપણી સાથે છે ધાનેરા બ્રાન્ચ મેનેજર શ્રી એમએલ બંજારા સાહેબ. આજે એલઆઈસીનો બહુ મોટો દિવસ છે, તો બ્રાન્ચ મેનેજર સાહેબને પૂછીએ કે સાહેબ આજે આજ અમારા એલઆઈસી ઓફ ઇન્ડિયા કા 63વા સ્થાપના દિવસ મનાને જા રહે હૈ, જિસમે આજ ધાનેરા બ્રાન્ચ અપને પોલિસી હોલ્ડર કા ઓર હમારે જો કીમતી યહાં કે ગ્રાહક હૈ ઉનકા તહે દિલ સે સ્વાગત કર રહી હૈ. એલઆઈસી ઓફ ઇન્ડિયા અગર બાત કરે તો 1956 મે જિસકી સ્થાપના હુઈ થી ઓર દિનો દિન પ્રગતિ કરતી હુઈ જનતા કા વિશ્વાસ જીતતી હુઈ રાત દિન દૂની રાત ચોગણી પ્રગતિ કરતી આ રહી હૈ. મેં ઇસ મોકે પે હમારે સમસ્ત પોલિસી હોલ્ડર કા ઓર દેશવાસીઓ કા શુભેચ્છા દેના ચાહતા હું. સર એક શોર્ટ મેં યહી પૂછના ચાહતા હું કે એલઆઈસી પોલિસી સબકો ક્યું લેની ચાહીએ? એલઆઈસી આજ હર એક કી હોણી બહોત જરૂરી હૈ. ઇસમે આપકી બચત કે સાથ સાથ આપકી પરિવાર કો સુરક્ષા પ્રદાન કરને કે લિયે અતિ આવશ્યક હૈ. તો આપ સભી को क्या कहना चाहेंगे खास एलआईसी के आज इस मौके पर? मैं आज एलआईसी के इस स्थापना दिवस पे तमाम धानेरा क्षेत्र की तमाम जनता से अपील करना चाहूँगा कि प्रत्येक जो हमारे इस क्षेत्र के व्यक्ति का पर्याप्त बीमा होना अति आवश्यक है. आप एलआईसी में अपना बीमा कराइए और अपने परिवार को सुरक्षित कीजिए. तो आ था एमएल बंजारा साहेब जे धानेरा ब्रांच मैनेजर छे अहींया अने एमनो केवू छे के एलआईसी ए जीवन ना अपना સુરક્ષા માટે ખૂબ જ જરૂરી છે. રાજેશ ચૌહાણ, બીકે ન્યૂઝ ચેનલ, ધાનેરા. ગુજરાતમાં આતંકી હુમલાની દહેશતના પગલે રાજસ્થાન સરહદે આવેલ થરાદ તાલુકાની ખોડા બોર્ડર ચેકપોસ્ટ પર પણ સઘન વાહન ચેકિંગ હાથ ધરાયું છે. જમ્મુ કાશ્મીરમાંથી 370ની કલમ હટાવ્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભર્યા સંબંધો સર્જાતા પાકિસ્તાન દ્વારા ભારતમાં કોઈ મોટા આતંકી હુમલાને અંજામ અપાય તેવી ભીતિના પગલે સુરક્ષા એજન્સીઓએ પાકિસ્તાન સરહદે આવેલ તમામ બોર્ડર પર આવતા જતા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધર્યું છે. ત્યારે થરાદ નજીક આવેલા ખોડા બોર્ડર ચેકપોસ્ટ પર પણ થરાદ પોલીસના જવાનો તેમજ જીઆરડીના જવાનોએ બુલેટ પ્રૂફ જેકેટ અને હથિયારો સાથે સઘન વાહન ચેકિંગ હાથ ધર્યું છે. થરાદના વોર્ડ નંબર 2ના પરમારવાસમાં આવેલા આંગણવાડી કેન્દ્રની બાજુમાં ગંદકી અને કચરાના ઢગલા પડ્યા હોવાના અહેવાલ બીકે ન્યૂઝ ચેનલમાં પ્રસારિત થયા બાદ તંત્ર સફાળું જાગ્યું છે. આ મામલે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર કોઈ ફરિયાદ કાને ધરતું ન હતું. જોકે આ મામલે ખુદ પાલિકા સદસ્ય જ તેમની હૈરાવાળી બીકે ન્યૂઝ ચેનલ સમક્ષ રજૂ કરતા બીકે ન્યૂઝ ચેનલના અહેવાલ બાદ તંત્ર દોડતું થઈ ગયું છે અને આંગણવાડી કેન્દ્રમાં નવીન દિવાલ અને પેવર બ્લોક નાખવામાં ખુદ ચીફ ઓફિસરે જ સૂચન કર્યું છે. પાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે આંગણવાડી કેન્દ્ર આગળની ગંદકી પણ દૂર કરી દેવાતા પાલિકા સદસ્યોએ આ સમસ્યાના ઝડપી ઉકેલ માટે બીકે ન્યૂઝ ચેનલ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. ડીસા શહેરમાં ડીસા નગરપાલિકાના ખાડે ગયેલા વહીવટને પગલે શહેરના નાગરિકો પરેશાન થઈ રહ્યા છે. વર્તમાન સમયમાં ડીસા શહેરના મોટાભાગના રસ્તાઓ ખખડી ગયા છે. પાલિકાના કર્મચારીઓ અને વહીવટદારોના આશીર્વાદથી રોડ બનાવતા કોન્ટ્રાક્ટરો દ્વારા શહેરમાં બનાવવામાં આવેલા રસ્તાઓમાં વ્યાપક ગેરરીતિઓ આચરાઈ હોય એકદમ ટૂંકા ગાળામાં જ આ રસ્તાઓ તૂટી ગયા છે. શહેરના મોટાભાગના માર્ગોનું તાજેતરમાં જ કરોડો રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે, પરંતુ એકદમ ટૂંકા ગાળામાં જ આ રસ્તાઓ તૂટી જતા નગરજનો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. ત્યારે પાલિકાના સત્તાધીશો અને જવાબદાર કર્મચારીઓ દ્વારા આ રસ્તાઓ બનતા હતા ત્યારે કેવું નિરીક્ષણ કરવામાં આવ્યું પ્રશ્ન ઉઠી રહ્યો છે. સરકાર દ્વારા માર્ગો માટે કરોડો રૂપિયાના ખર્ચ કરવામાં આવ્યા હોવા છતાં ભ્રષ્ટ કર્મચારીઓની રહેમ નજર હેઠળ તમામ નાણાં પાણીમાં જતા રહ્યા છે. કર્મચારીઓના પાપે અત્યારે લોકોને મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. પાલિકાના એક એક ભ્રષ્ટ કર્મચારીઓની કુંડળી અમે તમને આગામી સમયમાં બતાવીશું કે જ્યારે આ કર્મચારીઓ પાલિકામાં નોકરી પર લાગ્યા ત્યારે તેમની શું સ્થિતિ હતી અને આજે કેવી જિંદગી જીવી રહ્યા છે, અત્યારે સુધીમાં તેમણે કેટલી મિલકત બનાવી છે તે અંગે પણ અમે તમને દર્શાવીને ભ્રષ્ટ કર્મચારીઓને ખુલ્લા પાડવાનો પ્રયાસ કરીશું, પરંતુ અત્યારે અમે તમને કર્મચારીઓ દ્વારા આચરવામાં આવેલી ગેરરીતિના કારણે શહેરના રસ્તાઓની શું હાલત થઈ છે તે દર્શાવી રહ્યા છીએ.
બેફામ ગેરરીતિના લીધે શહેરના રસ્તાઓ તૂટી નગરજનોને મુશ્કેલી વેઠી રહ્યા છે, ત્યારે આ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે તો પાલિકા કર્મચારીઓ દ્વારા આચરવામાં આવેલ કૌભાંડ બહાર આવી શકે તેમ છે. દર્શક મિત્રો, ફરી સમય છે વિરામનો, અને વિરામ બાદ જોઈશું. બનાસકાંઠાની બહેનો દ્વારા કેવડા ત્રીજના વ્રતની કરાઈ ઉજવણી. આખો દિવસ ઉપવાસ રાખી વ્રતધારી બહેનોએ સામૂહિક રીતે શિવજીની પૂજા અર્ચના કરી સર્જ્યો ભક્તિમય માહોલ. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. પલ્સ કલેક્શન, જેન્ટ્સ વેર, લેડીઝ વેર, ચિલ્ડ્રન વેર તેમજ સાડીઓનો વિશાળ શોરૂમ આપના માટે લાવ્યો છે મોનસૂન ધમાકા સેલ. જેન્ટ્સ વેરમાં પેન્ટ, શર્ટ, ટી શર્ટ, લેડીઝ વેરમાં પાર્ટી વેર, વનપીસ, જીન્સ, ટોપ, અનારકલી, હેરમ, નાઇટ ડ્રેસ. ચિલ્ડ્રન વેરમાં ફ્રોક, બેબી સૂટ, બાબા સૂટ તેમજ પ્રિન્ટેડ સાડી, કલકત્તી વર્ક, બનારસી સાડી સાથે ચણિયા ચોલી અને દુલ્હન કલેક્શન જેવી તમામ આઇટમોનો મોનસૂન ધમાકા સેલ. સેલ પૂર્ણ થાય તે પહેલા અમારા પલ્સ કલેક્શનની મુલાકાત અવશ્ય લો અને ધમાકેદાર સેલનો લાભ લો. આપની ફેમિલી માટે મનગમતા વસ્ત્રો ખરીદવાનો આ અવસર છે, તો મોનસૂન ધમાકા સેલનો લાભ લેવા આજે જ પધારો. સ્થળ પલ્સ કલેક્શન, ચંદ્રલોક રોડ, ડીસા. પલ્સ કલેક્શનનો મોનસૂન ધમાકા સેલ. સેલ સેલ પલ્સ કલેક્શન. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. પાલનપુર તાલુકાના ગઢ ખાતેના અતિ પૌરાણિક વૈદ્યનાથ મહાદેવના મંદિરે ગત શનિવારે પવિત્ર શ્રાવણ માસની પૂર્ણાહુતિ નિમિત્તે ગ્રામજનો દ્વારા યજ્ઞનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે યજમાનો યજ્ઞમાં બેસી આહુતિઓ આપી હતી. ગ્રામજનોએ પણ આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી યજ્ઞના દર્શન તેમજ ભોજન પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. 27 ઔદિશ્ય બ્રહ્મ સમાજ દ્વારા હરિદ્વાર યાત્રાનું આયોજન કરાયું છે. આ યાત્રા પ્રવાસમાં જોડાયેલા બનાસકાંઠાના 175 જેટલા વડીલોએ આજે પાલનપુર રેલવે સ્ટેશનથી ટ્રેન મારફતે યાત્રાએ પ્રસ્થાન કર્યું છે. સમાજમાં ભાઈચારો વધે, સમાજ સંગઠિત તેમજ એક બને એ હેતુથી આ સામૂહિક ધાર્મિક યાત્રાનું આયોજન કરાયું છે. ત્યારે આજે પાલનપુર રેલવે સ્ટેશન પરથી હરિદ્વાર જવા રવાના થયેલા વડીલોને સમાજના આગેવાનોએ યાત્રાની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય મહેશભાઈ પટેલ, ડીસાના ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા, બનાસકાંઠા બ્રહ્મ સમાજની યુવા પાંખના પ્રમુખ અતુલભાઈ જોશી, યુવા અગ્રણી સાગરભાઈ જાની સહિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. 27 શોધિત સહજ બ્રહ્મ સમાજ દ્વારા આ અગાઉ પણ અમે અમારા 180 વડીલોને બિલકુલ નિઃશુલ્ક હરિદ્વાર યાત્રા કરાવી હતી અને આજે બીજી વખત 175 વડીલોને નિઃશુલ્ક હરિદ્વાર લઈ જઈએ છીએ એ બદલ હું મારા સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું અને પ્રમુખ તરીકે મને જે આ લાવો મળ્યો એ બદલ પણ હું સમાજનો આભારી છું. ખાસ હેતુ વડીલોને હરિદ્વાર બતાવવું અને એક આ ધાર્મિક યાત્રાના નેજા હેઠળ સમાજ સંગઠિત બને, એકબીજાની નજીક આવે અને સમાજ ભવિષ્યમાં વિકાસ કરે એનો મુખ્ય આશય આ છે. 175 યાત્રિકો છે. આવતીકાલ સોમવારથી ગણેશ મહોત્સવની ઉજવણી શરૂ થઈ રહી છે, ત્યારે પાલનપુર તાલુકાના ગઢ 3 રસ્તા વિસ્તારમાં રહેતા નાના ભૂલકાઓએ આ વખતે માટીમાંથી સ્ત્રીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવી પર્યાવરણ જાળવણીનો સંદેશ પાઠવ્યો છે. ગઢ 3 રસ્તા વિસ્તારના નાના ભૂલકાઓએ માટીના ગણેશ બનાવી તેમાં સુંદર રંગ પૂરી ટીલડીઓ લગાવી મૂર્તિ બનાવી છે. આજુબાજુના લોકો પણ આ મૂર્તિને જોવા ઉમટી પડ્યા છે. 3 રસ્તા વિસ્તારમાં ઘણા સમયથી અમે લોકો ગણેશજીનું
પૂજન અર્ચન કરીએ છીએ તો આટલા સમયમાં પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિથી પૂજા કરતા હતા અને એ મૂર્તિને તળાવમાં નદીમાં પધરાવવાથી તે સંપૂર્ણ ગળતી નથી તો ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી હતી. તો આ ફેરે અમે એવું નક્કી કર્યું કે આપણે ગણેશજીની ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિ બનાવીએ. તો અમારા વિસ્તારના નાના નાના ભૂલકાઓએ સખત મહેનત કરી અને ગણેશજીની બહુ સરસ એવી મૂર્તિ બનાવી છે અને એનું અમે લોકો 7 દિવસ સુધી પૂજા અર્ચન કરી અને ગણેશજીના પાઠ ભણીશું. દર વર્ષે શ્રાવણ સુદ બીજથી ડિસાસ્તાઈના SCW હાઈસ્કૂલ નજીક માલધારી સમાજ દ્વારા રણુજા જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે યોજાયેલા સેવા કેમ્પનું આજે ભાદરવા સુદ બીજના દિવસે સમાપન કરવામાં આવ્યું હતું. એક માસ સુધી અવિરત ચાલેલા આ સેવા કેમ્પનો અસંખ્ય પદયાત્રીઓએ લાભ લીધો હતો. આ સેવા કેમ્પની પૂર્ણાહુતિ પ્રસંગે માલધારી સમાજના ભાઈઓ અને બહેનોએ બાબા રામદેવજીની ભવ્ય શોભાયાત્રા યોજી હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા અને ડિસાસરના હાઈવે પર આવેલા બાબા રામદેવના મંદિરે પહોંચી નેજો ચડાવ્યો હતો. થરાદની ગાયત્રીનગર પગાર કેન્દ્ર શાળામાં તિથિ ભોજન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે દાતા સારંગજી રાજપૂત દ્વારા શાળાના ભૂલકાઓને લાડુ પૂરી શાક દાળ ભાતનું મિષ્ટ ભોજન પીરસાયું હતું. આ પ્રસંગે થરાદના પ્રાંત અધિકારી VC બોડાણા, મામલતદાર NK ભગોરા, માજી ધારાસભ્ય માવજીભાઈ પટેલ સહિત અન્ય મહેમાનોએ ઉપસ્થિત રહી દાતા પરિવારની ભાવનાને બિરદાવી હતી. આજે કેવડા ત્રીજના વ્રત નિમિત્તે વ્રતધારી મહિલાઓએ સમૂહમાં શિવ પાર્વતીની પૂજા કરી આખો દિવસ ઉપવાસ કર્યા પછી ચંદ્રના દર્શન કરી વ્રતની પૂર્ણાહુતિ કરી હતી. શિવપુરાણ અનુસાર ભગવાન શિવને પતિના સ્વરૂપમાં મેળવવા માતા પાર્વતીએ કેવડા ત્રીજનું વ્રત કર્યું હોય આ વ્રતનું મહત્વ ખૂબ જ છે. પાર્વતીજીના તપ અને આરાધનાથી પ્રસન્ન થઈ ભગવાન શિવે પાર્વતીનો પત્નીના રૂપમાં સ્વીકાર કર્યા હતા, જેથી સૌભાગ્યવતી સ્ત્રીઓ પતિના લાંબા આયુષ્ય માટે, જ્યારે કુંવારી કન્યાઓ સારા પતિ માટે ભાદરવા સુદ ત્રીજના દિવસે આ વ્રત કરે છે. આ પ્રસંગે ધાનેરાના ગાયત્રી મંદિરમાં આજે વ્રતધારી બહેનોએ સમૂહમાં પૂજા કરી હતી. કેવડા ત્રીજમાં મહિલાઓ આખો દિવસ પાણી પીધા વગર વ્રત કરે છે. કેવડા ત્રીજના દિવસે રાત્રે મહિલાઓ જાગરણ કરી ભગવાન શિવ પાર્વતીની આરાધના કરતી હોય છે. કેવડા ત્રીજના વ્રતમાં શંકર ભગવાન અને માતા પાર્વતીની મૂર્તિને વચ્ચે બિરાજમાન કરી પૂજા કરાય છે. આ વ્રતમાં કેવડાના છોડનું પણ અનેરું મહત્વ છે. કેવડાના પત્તા તેમજ ફૂલની પણ પૂજા કરાય છે. ધાનેરા ગાયત્રી મંદિર ખાતે આજે સૌભાગ્યના પૂર્ણ શણગાર સાથે વ્રતધારી મહિલાઓએ પૂજા કરી હતી. ભાદરવા સુદ તીજ એટલે કેવડા ત્રીજનું વ્રત છે. પાર્વતી માતાએ શંકર ભગવાનને મેળવવા માટે આ કેવડા ત્રીજનું વ્રત કર્યું હતું. આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ કેવડા ત્રીજનું વ્રત કરે છે અને શંકર અને પાર્વતીની પૂજા કરે છે, જેનાથી એમનું સૌભાગ્ય અખંડ રહે છે. ભગવાન શંકરની અને મા પાર્વતીની કૃપા એમના જીવનમાં ઉતરે છે. એટલે અમે સૌ બહેનો કેવડા ત્રીજનું વ્રત કરીએ છીએ અને ભગવાન શંકરની આરાધના કરીએ છીએ. અમને પણ માતા પાર્વતી જેમ શંકર ભગવાનની કૃપા અમારા જીવનમાં ઉતરે અને અમારું સૌભાગ્ય અખંડ રહે. સુદ ત્રીજના દિવસે આ વ્રત એટલે આ કેવડા ત્રીજનું વ્રત કહેવાય છે. આ દિવસે અમે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ અને શંકર ભગવાનની 12 વાગે પાણીમાં શંકર ભગવાનની પૂજા કરવા જઈએ છીએ અને શંકર ભગવાનની પૂજા કરી દીવા આરતી કરી એમને આરાધના કરીએ છીએ કે અમારું સૌભાગ્યવતી અખંડ રહે. આ દિવસે અમે પૂજા કર્યા પછી કેવડો સૂંઘીને જે ફળ ફ્રૂટ અને લિક્વિડ લેવું હોય તે ખાઈએ છીએ અને આખો દિવસ આખો દિવસ તેની આરાધના કરીએ છીએ અને દિવસે અમારું આ કેવડા ત્રીજનું વ્રત ગણાય છે અને શંકર પાર્વતી જેમ મળ્યા એમ દરેકને અખંડ સૌભાગ્યવતી તરીકે દરેકને એ રીતે આ ત્રીજનું વ્રત. ડિસા તાલુકાના ભીલડી રેલવે સ્ટેશન નજીક આજે ભાદરવા સુદ ત્રીજના દિવસે કેવડા ત્રીજના વ્રતની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે વ્રતધારી બહેનોએ ભગવાનની પૂજા કર્યા બાદ માથામાં કેવડાનું પાન નાખી આખો દિવસ કેવડાની સુગંધ લઈ ઉપવાસ રાખ્યો હતો. વ્રતધારી બહેનોએ ભીલડી રેલવે સ્ટેશન વિસ્તારમાં જગદીશ્વર મહાદેવના મંદિરે પૂજા અર્ચના કરી ભક્તિમય માહોલ સર્જી દીધો હતો. સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચારો ફરી એકવાર.
યાત્રાધામ અંબાજી ખાતે યોજાનાર ભાદરવી પૂર્ણિમાના મેળા માટે તંત્ર સજ્જ. જિલ્લા કલેક્ટરે પૂર્વ તૈયારીઓની કરી સમીક્ષા. બનાસકાંઠામાં ચૂંટણી પંચની મોબાઈલ એપનું પણ જિલ્લા કલેક્ટરના હસ્તે કરાયું લોકાર્પણ. બનાસકાંઠાના દિયોદર ખાતે 11 કરોડના ખર્ચે બંધાયેલ કોર્ટ સંકુલની નવી ઇમારતનું કરાયું લોકાર્પણ. ધાનેરા ખાતે જીવન વીમા નિગમના 63મા સ્થાપના દિવસની કરાઈ ઉજવણી. ડીસામાં નવા બનેલા રોડ માર્ગો ટૂંકા ગાળામાં જ ખકડી જતા ગેરરીતિઓની ગંધ. પાલિકા તંત્રએ હલકી કામગીરી સામે આંખ આડા કાન કર્યા હોવાની વિગતો સપાટી ઉપર ઉપસી આવતા નગરજનોમાં નારાજગી. બનાસકાંઠાની બહેનો દ્વારા કેવડા ત્રીજના વ્રતની કરાઈ ઉજવણી. આખો દિવસ ઉપવાસ રાખી વ્રતધારી બહેનોએ સામૂહિક રીતે શિવજીની પૂજા અર્ચના કરી સર્જ્યો ભક્તિમય માહોલ. તો અત્યાર સુધીના વીકે ન્યૂઝ. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.